દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોલીસ વિભાગ માટે મલાલા ઓડિટોરિયમ ખાતે તાલીમનું થયું આયોજન. દાદરા અને નગર હવેલી દમણ અને દીવ સમાજ કલ્યાણ વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈનના નિર્દેશન, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ નશામુક્ત ભારત અભિયાનના મેમ્બર સેક્રેટરી બાળ વિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી જાટના નેતૃત્વમાં નશામુક્ત ભારત અભિયાનના અંતર્ગત દીવ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે મલાલા ઓડિટોરિયમ ખાતે પોલીસ અમલીકરણ એજન્સી ડ્રગની હેરફેર અને ડ્રગના દુરુપયોગની રોકથામ માટેની સમજણ અને માહિતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, માદક દ્રવ્ય નિયંત્રણ બ્યુરો અમદાવાદ તરફથી આવેલ ઇન્ટેલિજન્ટ ઓફિસર અમિતકુમાર ખેર દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુનિત મીના, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રેય ભટ્ટ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિતકુમાર ખરેએ જણાવ્યું કે માદક દ્રવ્યો, સાયક્રોટ્રિપ પદાર્થો, નિયંત્રિત પદાર્થોની ઓળખ અને વર્ગીકરણ, ડ્રગ ડિટેક્શન કિટનો ઉપયોગ, સામાન્ય ડ્રગ દૃશ્ય અને ડ્રગ નિયંત્રણની પદ્ધતિઓ NDPS એક્ટ 1985ની મુખ્ય લાક્ષણિકતાઓ, સુધારેલ NDPS એક્ટ 1985 હેઠળ જપ્ત અને DPS એક્ટ 1985 હેઠળ તપાસ, તેમજ પોલીસ અમલીકરણ એજન્સી અને ડ્રગની હેરાફેરી કરનાર અથવા તો તેનું સેવન કરનારને લાગતી કાયદાકીય માહિતી કલમ અને સજા વિશે, તેમજ આવા કોઈ કેસ આવે તેની કાર્યશૈલી વિશે વિસ્તૃતથી ઉદાહરણ સાથે સમજણ આપી હતી. આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રેય ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું. તાલીમનું સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું. આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયેલ. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.